નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિટનિકુન ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ટેટ ટાટ ઉમેદવારો માટે કાયમી ભરતીના સારા સમાચાર આવ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તમે જો આ ચેનલ પર પહેલીવાર આવી ચેનલ છે સબસે ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે થરાપાસ પરિપત્ર આવે યા પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી અમને આ ચેનલ પૂર્વ કરવામાં આવશે સાથે સાથે કોઈપણ સ્પર્ધા પરીક્ષા આવે ત્યાં ગુજરાત સાહિત્યની આઈ એમ એમસીક્યુ આઈએમપી એમસીક્યુ તર માહિતી સાચી અને સચોટ માહિતી મળતી રહેશે તો ચેનલ એવી છે સબસે ભૂલશો નહીં તમને કહ્યું તેમ મળતી માહિતી અનુસાર ટેટ ટાટ ઉમેદવારો માટે કાયમી ભરતીના સારા સમાચાર આવ્યા છે તેના વિશે વાત કરીશું તો તમે એ જોઈ શકો છો કે કે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકેલન સમિતિ દ્વારા જે અગાઉ જે કાર્યક્રમ થવાના છે તે કાર્યક્રમમાં જે મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે જેમાં ઉપસ્થિત તમામે તમામ જે છે તે જે છવ્વીસ નવ બે હજાર જે આ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો પ્રમુખ શ્રી મહામંત્રી તથા તમામ હોદ્દો શ્રી સંચાલક અને મંડળ આચાર્ય સ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ તથા વહીવટી કર્મચારીઓ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવે છે કે જે જૂની પેન્શન જે પદ્ધતિ તે પાછી આવે અને બીજું જે મહત્ત્વની બાબત એ છે કે કાયમી ભરતી કરવા જે કરાર કરાર અર્થે રદ કરી અને જ્ઞાન સહાયક ભરતી રદ કરી જે કાયમી ભરતી દ્વારા જે શિક્ષકો નિમણૂક કરવામાં આવે તે બાબતે બંને બાબતે મિત્રો મહા મહાજી તમે જોઈ શકો છો કે બંને જે સમિતિ દ્વારા બંનેને મહત્વને આપવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા કે સર્વજ્ઞ ખાલ જગ્યા ઉપર કાયમી કર્મચારીઓની ભરતી કરવાની જ્યાં સુધી કાયમી ભરતી જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન હતા ત્યાં સુધી સરકાર દ્વારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાને ભાગરૂપે ન્યાય સહાય ભરતી સંચાલક મંડળ પાસે જ રહેવી જોઈએ આ મિત્રો તમે જોઈ શકો છો કે કરાર આદાય ભરતી અને કાયમી ભરતી જે બંને મેં કર આદાય રદ કરી કામી ભરતી કરવા મહત્વની અપડેટ આવી રહી છે કે જોઈ શકો છો આનો આગામી સમયમાં દસમા તબક્કામાં જિલ્લા મથકે ચૌદ દસ બે હજાર ત્રેવીસ શનિવારના રોજ બપોરે બારથી પાંચ વાગ્યા સુધી પ્રત્યેક ઉપવાસ પણ લેવામાં આવશે જ્યાં રાજ્ય સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ નમૂના મુજબ બેનર સારી તમામ કર્મચારી સફેદ વસ્તુ ધારણ કરીને હાજર રહે છે આયોજન કરવામાં આવ્યું છે જે જિલ્લામાં મંજૂર ન જિલ્લા સંકલનની પોતા અનુકૂળ સ્થળ કાર્ય કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે મહત્વ એ પણ છે જ્ઞાન સહાય સારા મંજૂ સારામાં હાજર નહીં કરવા શૈક્ષણિક સંકલન સમિતિ હાજર નહીં કરાયો એટલે મિત્રો એમ કહી શકાય છે કે જ્યાં સુધી ગામે ભરતી ન કરવામાં આવે ત્યાં સુધી જે જ્ઞાન સહાયકોને શાળામાં હાજર થવા દેવામાં આવશે નહીં જે મહત્વ નિર્ણય લેવામાં આવે છે કારણ કે શૈક્ષણિક સંઘ શૈક્ષણિક સમિતિ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી સત્તા સત્તા સલમની સોંપવા માંગ છે તમે જોઈ શકો છો કે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી કાયમી ભરતી ન કરવામાં કરવામાં આવે ત્યાં જ્ઞાન સહાયકને હાજર કરવામાં આવશે નહીં તો મિત્રો જો હાજર કરવામાં આવશે નહીં તો અવશ્ય જે જ્ઞાન સહાયક ભરતી રદ કરવામાં આવશે અને જલ્દી જલ્દી જે કાયમી ભરતી કાયમી ભરતી હવે ગુજરાતમાં આંદોલન કર્યા બાદ મહત્વપૂર્ણ સફળતા મળવાની આશા દેખાય છે એવી કોઈ અપડેટ આવશે તો તમે ચેનલ સોપર્ક કરી લેજો તમને જાણ કરવામાં આવશે થેન્ક યુ વેરી મચ